नमस्कार, स्वागत છે આપ નરવલી સમાચારમાં અને બુલેટિન સાથે હું છું માસૂમ. સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સ થી. ઉમનગર સોસાયટીમાં શરદ પૂર્ણિમાના દિવસે ગરબાનું આયોજન, ભોજન બાદ ગરબાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો. મહેસાણામાં ટામેટા, ટીંડોળી, ચોરી અને ગવાર 100 ને પાર, બટાકા 50-60 અને ડુંગળી 70ના ભાવે પહોંચી. મહેસાણામાં ગરમી 1 ડિગ્રી વધી 36.6 થઈ. દિવસ રાતના તાપમાનમાં સામાન્ય ઉતાર ચઢાવ વચ્ચે 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે. ઉનાવા માર્કેટયાર્ડ ખાતે કપાસની હરાજી. ઉનાવા માર્કેટયાર્ડમાં દૈનિક 10 ગાડી કપાસની આવક ભાવ રૂપિયા 1100 થી 1626 સુધીના જોવા મળ્યા. વિસનગર એપીએમસીમાં મગફળીની હરાજી શરૂ. સૌથી ઊંચો ભાવ 1261 રૂપિયા બોલાયો. પ્રથમ દિવસે 200 બોરીની આવક થઈ. વડાપ્રધાન મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાન્ચેઝ 28 ઓક્ટોબરે વડોદરાની મુલાકાત લેશે. ટાટા એડવાન્સ સિસ્ટમના એરક્રાફ્ટ પ્લાન્ટની અંતિમ એસેમ્બલી લાઇનના ઉદઘાટન પ્રસંગે હાજરી આપશે. બંને દિગ્ગજોના આગમનને પગલે વડોદરામાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અંબાજી મંદિરના ચાચર ચોકમાં દર પૂનમના દિવસે ભક્તોને ચાનો પ્રસાદ મળશે. ઊંઝાના જય અંબે ગ્રુપમાં ભક્તો માટે ચાની પ્રસાદી માટે કેમ્પ રાખશે. મંદિરમાં દર્શન કરવા આવતા ભક્તોને નિઃશુલ્ક ચાનો પ્રસાદ અપાશે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. જે મુજબ રાજ્યમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે. આગામી 23 અને 24 ઓક્ટોબરે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસશે. ઉત્તર ગુજરાતમાં દાહોદ અને પંચમહાલમાં વરસાદ વરસી શકે છે. નવરાત્રિમાં અમદાવાદ સહિત રાજ્યમાં પેટ્રોલના વેચાણમાં વધારો થયો છે. સામાન્ય રીતે રાજ્યમાં 1 મહિનામાં 18 કરોડ લીટર પેટ્રોલનું વેચાણ થાય છે. હાલમાં નવરાત્રિને કારણે રાજ્યમાં દરરોજ 1.18 લાખ લીટર પેટ્રોલના વેચાણમાં વધારો થયો હતો. ગુજરાત પેટ્રોલ પંપ ડીલર એસોસિએશનના જણાવ્યા પ્રમાણે નવરાત્રિ દરમિયાન પેટ્રોલ પંપ પર સરેરાશ દરરોજના વેચાણમાં 3 ટકાનો વધારો થયો હતો. વેકેશન આવે એટલે ગુજરાતીઓ ફરવા ન જાય એવું તો બને જ નહીં. દિવાળી વેકેશન આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુજરાતીઓ માટે ફરવા જવું મોંઘું પડશે. હાલ ડોમેસ્ટિક ઇન્ટરનેશનલ ફ્લાઇટના ભાડામાં 5,000 થી 20,000નો વધારો થયો છે. આ વર્ષે ઇન્ટરનેશનલ ડેસ્ટિનેશનમાં બાલી અને થાઇલેન્ડ હોટ ફેવરિટ છે, જ્યારે દેશમાં કેરળ અને કાશ્મીર જવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. માં અંબેનો 9 દિવસ પર્વ એટલે નવરાત્રિ. આ પર્વ પૂર્ણ થયા બાદ 10મા દિવસે દશેરો, ત્યારબાદ શરદ પૂર્ણિમા. આ દિવસે માતાજીના ગરબાના રસિકો ગરબા ગાવાનું ચૂકતા નથી. ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસાની માલપુર રોડ પર આવેલ ઓમનગર સોસાયટીમાં શરદ પૂર્ણિમાના દિવસે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં સોસાયટીના પ્રમુખ સુરેશભાઈ ભાટિયા અને તેમની ટીમ દ્વારા સાંજે ભોજન બાદ ગરબાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો, જેમાં મહિલા તથા પુરુષો અને બાળકો ગરબામાં જોડાયા હતા અને રાત્રે 12 કલાકે દૂધ પૌવાનો પ્રસાદ લઈ સોસાયટીના રહીશો છૂટા પડ્યા હતા. મહેસાણાના છૂટક શાક માર્કેટમાં આજકાલ પ્રતિ કિલો ડુંગળી 70 અને બટાકા 50-60ના ભાવે મળી રહ્યા છે, જ્યારે ટામેટા, ગવાર, ચોળી અને ટીંડોળાના ભાવ 100 ની પાર પહોંચી રહ્યા છે. તો બીજી તરફ મોટા ભાગે જોવી પણ ના ગમે એવી ક્વોલિટીની શાકભાજીથી ગૃહિણીઓ મોં મચકોડી રહી છે. ઉત્તર ગુજરાતમાં બુધવારે ઉત્તર પૂર્વ દિશાનો પવન ફૂંકાતા દિવસ રાતના તાપમાનમાં 1 ડિગ્રી સુધીની વધઘટ જોવા મળી હતી. મહેસાણામાં દિવસનું તાપમાન 36.6 અને રાતનું 25.5 ડિગ્રી નોંધાયું હતું. વહેલી સવારે ભેજનું પ્રમાણ 75 ટકાની આસપાસ રહેતા ઝાકળ વર્ષા થઈ હતી.
ઉંઝા નજીક ઉનાવા માર્કેટ યાર્ડ ખાતે દૈનિક 10 ગાડીની કપાસની આવક નોંધાઈ છે, ત્યારે અત્યાર સુધી 60 ગાડી કપાસની આવક નોંધાઈ છે। ભાવમાં રૂપિયા 1100 થી 1626 સુધીના જોવા મળ્યા હતા। આગામી પખવાડિયામાં કપાસની આવક વધવાનો અંદાજ માનવામાં આવી રહ્યો છે। વિસનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં દિવાળી પૂર્વે મગફળીની હરાજી શરૂ કરવામાં આવી છે। દિવાળી પૂર્વે ખેડૂતો મગફળીનું વેચાણ કરી રોકડ રૂપિયા મેળવવામાં આવી રહ્યા છે, જેમાં વિસનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા પ્રથમ દિવસે સારી મગફળીનો સૌથી ઊંચો ભાવ 1261 રૂપિયા ભાવ બોલાયો હતો। ભાવનગર ખાતે રૂપિયા 762.62 લાખ ના ખર્ચે નિર્માણ પામેલ એસટી વિભાગીય કચેરીના લોકાર્પણ માટે આવેલા વાહન વ્યવહાર અને ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે ભાવનગર, અમરેલી, બોટાદ સહિતના જિલ્લાના લાખો લોકો સુરતમાં રહે છે। જે લોકો એડવાન્સમાં આખી બસનું બુકિંગ કરાવશે તેમને એસટી તેમના ઘર સુધી મૂકી જશે। તો આ સાત બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। નમસ્કાર।